प्रभु ईश्वरना जीवंत ने प्रेमाळ नाममां वाला भाईओ ने बहनों आप सर्व ने प्रेमी सलाम हूँ पाठवु छू। आजनो दिवस एटले सप्टेम्बर नी पहली तारीख 2022 अने गुरुवारनो दिवस अने दिवस ने माटे प्रभुनो खूब आभार मानिए छे। गया आखा महीना दरमियान ऑगस्ट महीना में प्रभुए अपना बद्दानी संभाल लीधी, प्रभुनो खूब आभार मानिए छे। आजनो प्रश्न ए मार्कनी लखेली सुवार्ता तेनो 16मो अध्याय अने 3जी कलम मार्क 16:3। अपने वास्ते कबरना मोहगढ़थी पत्थर कोण गबड़ावशे? आ प्रभु ईसु ख्रिस्त पुनरुत्थान पाम्या ए दिवसनो प्रश्न। स्त्रीओ मगदलानी मरियम, याकूबनी माँ मरियम तथा सलोमी आ त्रण स्त्रीओ कब्रस्ताने जती हती। ત્રીજા દિવસે વહેલી સવારે જતી હતી, રસ્તામાં એમણે વાત કરી, રસ્તામાં એમણે પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો કે આ પથ્થર કોણ ગબડાવશે? એમને ખબર હતી કે મોટો પથ્થર મૂકવામાં આવ્યો છે, કબર પર ચોકી મૂકવામાં આવી છે એ પણ એમને ખબર હતી, તો એમના મુજબ તો પ્રશ્ન હતો કે પથ્થર કોણ હટાવશે, કોણ ગબડાવશે? હવે યહૂદીઓની રીત પ્રમાણે યહૂદીઓમાં એવો રિવાજ હતો કે ત્રીજા દિવસે તેઓ સુગંધી દ્રવ્યો લઈને જતી હતી કબ્રસ્તાને, એ યહૂદીઓની માન્યતા હતી અને આ સ્ત્રીઓ બધી યહૂદી હતી। પણ એ જ બાબતને હવે ખ્રિસ્તી વિશ્વાસમાં પણ લાવવામાં આવી છે કે ત્રીજા દિવસે કબરે જવાનું, પછી મીણબત્તી સળગાવવાની, ફૂલહાર મૂકવાના, આ પ્રથા ક્યાંથી આવી છે આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં? આપણે તો આવું માનતા નથી અને તો પણ આપણામાંના ઘણા બધા કબરે જાય છે, એ બાબત બનવી ના જોઈએ। આ તો યહૂદીઓની પ્રથા હતી અને યહૂદીઓની રીત પ્રમાણે ગયા હતા। તો પછી અહીંયા આગળ પ્રભુનું વચન જે કહેવામાં આવ્યું કે જ્યારે ત્યાં ગયા ત્યારે તો પથ્થર હટી ગયેલો હતો, એમનો પ્રશ્ન સોલ્વ થઈ ગયેલો હતો, કબરમાં ઈસુ નથી। એક દેવદૂત જેવા માણસે કહ્યું કે તમે ઈસુને મરણ પામેલાને અહીંયા કેમ શોધો, એ તો જીવતો થયો છે, એવા શબ્દો વાપર્યા। હવે આજનો જે પ્રશ્ન છે આપણે માટે, કોણ પથ્થર હટાવશે? અને ઈશ્વરે એ પથ્થર હટાવી દીધો, પોતાના દીકરાને કબરમાં રાખી શક્યા નહીં, જે ભવિષ્યવાણી બાંધવામાં આવેલી, અને એ પ્રમાણે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામી। કહેવામાં આવ્યું કે ઉઠ્યો છે ઈસુ, ઉઠ્યો છે। ઈસુને મળવા માટે તેમને જવાની બહુ ઈચ્છા હતી અને આમ જોઈએ તો પ્રશ્ન હતો કેવી રીતે આપણું કામ કરીશું, પથ્થર તો છે પણ પથ્થર હટાવી દેવામાં આવ્યો। અને આજે ઈસ્ટરના દિવસનો પથ્થર હટાવી દીધેલો છે, પ્રભુ ઈસુને બંધનમાં રાખેલો પથ્થર ઈશ્વરે હટાવી દીધો અને પોતાના દીકરાને સજીવન કર્યા, ઉત્થાન પામ્યા અને સ્વર્ગમાં ચડી ગયા, એ આપણે જાણીએ છીએ, એક દિવસે લેવા આવવાના છે। તો આ વિશ્વાસ આપણા જીવનમાં ઘણી બધી વખતે મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, પરંતુ પ્રભુ દૂર કરનાર પ્રભુ છે। આપણે વાસ્તે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે, અને તો પથ્થર ઈશ્વરે ગબડાવી દીધો। આપણા જીવનમાં કોઈ પથ્થર છે? કોઈ શંકાનો પથ્થર છે, દુઃખનો પથ્થર છે, વિલાપનો પથ્થર છે, કોઈક
બાબતનો પથ્થર છે પ્રભુ દૂર કરશે. આ પ્રશ્ન સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, તમારી સમક્ષતામાં અમે આવ્યા છીએ. આજનો પ્રશ્ન સમજવામાં તમારા આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. પ્રભુ ઈસુના નામે આમેન.